ओरसद तालुकाना अलारसा सोमवारनी जे रात्रि हती तेना सुमारे ज सवारे पटेलनी जे हत्याना बनावमां पोलीसे पेटलाद तालुकाना आशी गामना बे शख्सोने झड़पी पाड्या छे। जो के हत्या करवा पाछळनुं सचोट कारण जे छे ते हजु सुधी जाणी शकायुं नथी। त्यारे पोलीस जणावी रही छे के पोलीस पूछपरछमां बंने शख्सो पोलीसने ऊठा भणावी रही छे अने चर्चाई रह्यु छे के अलारसा गामना संदीप उर्फे स्वामी अने तेमना पत्नी राधिका विदेश जवाना हता अने तेओने कोई एजेंट ने 7 लाख रूपियानी रकम आपी हती। आ नाणा परत मेळवा माटे तेओए पेटलाद तालुकाना आशी गामना नवीन उर्फे टीपु અને પિન્ટુ રમણ પરમારનો સંપર્ક કર્યો, જેને લઈ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હોય। નવીન ઉર્ફે ટીપુ પરમાર મૃતક સંદીપ કુમારની પત્નીના એકતરફી પ્રેમમાં હોવાનું પણ ચર્ચાયું હતું। વિદેશ જવા માટેનું કામ ન થતા જ સંદીપ પટેલે નાણાં પરત માંગતા ગત સોમવાર રાત્રિના સુમારે નવીન ઉર્ફે ટીપુએ સંદીપને ફોન કરી અને અલારસા સીમમાં આવેલ ખેતરમાં મળવા બોલાવ્યો। જ્યાં મિત્ર કૌશિક કનુ ડાબી સાથે તેમના મોટરસાયકલ પર આવ્યા બાદ સંદીપ સાથે તકરાર થઈ હોય પ્રિમ્પ્લાન મુજબ આવેલ લોખંડની એંગલના 3 ઘા સંદીપના માથા પર ચૂકી દીધા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસલાઈ પડ્યો હતો। તેનું કરુણ મોત નિપજ્યું હતું। કાલે અલારસા ગામના સીમા સુરેશભાઈ પટેલના ખેતરમાં એક ડેડ બોડી મળેલી। પોલીસે તપાસ કરતા તે સંદીપભાઈ પટેલ અલારસાના હોવાનું જાણવા મળેલું। તેના ભાઈ અંકિત પટેલની ફરિયાદના આધારે મર્ડરનો ગુનો દાખલ કરેલો। મરણ જનારી પાસે જે મોબાઈલ મળી ગયો આવેલો તેમાં લાસ્ટ જે કોન્ટેક્ટ કરેલો તે વ્યક્તિની ડિટેલમાં તપાસ કરી અને સાથે ત્યાં એક શંકાસ્પદ મોટરસાયકલ મળી આવેલું। આ બંનેની તપાસ કરતા એક નવીનભાઈ પરમાર જે આશીના રહેવાસી છે તેણે તેની જોડે સંપર્ક કરેલો, તેની પણ પૂછપરછ કરી અને તેની જોડે કૌશિક કનુભાઈ ડાભી જેનો મિત્ર હોય બંને જણાએ રાત્રિના આવીને મરણ જનારને મોબાઈલથી કોન્ટેક કરી અને ખેતર પર બોલાવેલો। બોલાવવાનું કારણ એ હતું કે મરણ જનારને 7.5 લાખ રૂપિયા વિદેશ જવા માટે એક વ્યક્તિને આપેલા, એ પરત લેવા માટે નવીનની મદદ લેવી હતી। એટલે નવીને તેને બોલાવેલો અને તે બધી વાતચીત કરેલી એવું હાલમાં આરોપી જણાવે છે। અને ત્યારબાદ કોઈ એવો બનાવ બન્યો કે જેનાથી લોખંડની એંગલ વડે માથાના પાછળના ભાગે 3 ઘા મારેલા છે અને ત્યાં સ્પોટ પર જ મૃત્યુ થયું છે।